वडोदरा शहેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સૂર્યાનગર વસાહતના રહીશોને મકાન ફાળવવા માટે વધુ પૈસા ભરવાની નોટિસ પાલિકાએ ફટકારતા આજે રહીશોનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ આવી પહોંચ્યો હતો। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત અગાઉ સંજયનગર, કલ્યાણનગર અને વિવાદિત સુલેમાની ચાલ વગેરે જેવા અનેક સ્થળોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। તેજ રીતે શહેરના ન્યુ વીઆઈપી રોડ એરપોર્ટ સર્કલ નજીકના સોનિયાનગર વસાહત કે જ્યાં કાચા મકાનો આવેલા છે ત્યાં મકાનો ફાળવવા વર્ષ 2017માં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 21,255 ભરવા નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ હાલના તંત્ર દ્વારા રૂપિયા 50,000 ભરવા નોટિસ આપતા જે બાબતે સોનિયાનગર વસાહતના લોકો દ્વારા આજરોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા 21,255 રૂપિયા ભરવા તૈયાર હોય અને કોરોના કાળમાં રૂપિયા 50,000 ક્યાંથી લાવવા તેમ જણાવી આ સ્થળે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓને મકાન ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સોનિયાનગર ઝુંપડપટ્ટી વીઆઈપી રોડ વિષ્ણુભાઈ બોલો। અમારી માહિતી સાહેબ કે આગલા 2017માં અમારા ઝુંપડા ફાળવેલા એમાં અમને 21,255 ભરવાના કીધેલા અને અત્યારે 3 વર્ષ પછી નોટિસ આપી ગયા કે 50,000 ભરો તો મકાન મળશે। આ નોટિસ રજૂઆત કરવા માટે અમે આવેલા। ક્યાં કર્યા હતા? ખંડેરા માર્કેટ। તમારી શું માંગણી છે? એટલે અમારે શું કે 21,255 ભરવાના છે, એમાં અમને મકાન જોઈએ। અત્યારે 50,000 માંગે તો અમે 50,000 કઈ લાવીએ? 2 વર્ષનું લોકડાઉન છે, અત્યારે ખાવાના પૈસા ને 50,000 કઈથી ભરે? અમે 21,000 ભરી દઈએ છીએ। 21,255 ભરવાના લખેલા છે, અમારે જે કાગળ પ્રૂફ છે તે 21,255 ભરવા તૈયાર છે ને અમને મકાનની ચાવી આપો। 5,000 ની પાવતી ભરેલી છે અમે 2017માં। 95 જેવા મકાન છે। વિષ્ણુભાઈ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।